नमस्कार विद्यार्थी मित्रों, जो ये विद्यार्थी मित्रों आग आपणो जे पाठनो जे पेरेग्राफ छे एनो आपणे अभ्यास करी रह्या हता। तो आपणे जे पहेलो पेरेग्राफ छे एने कम्प्लीट कर्यो, एमां एंकर द्वारा मिस्टर शाह अने मिस्टर बक्षीनी जे वात करवामां आवी के पोते एक एडवाइजर छे, सलाहकार छे, काउंसलर छे अने एमने 15 वर्षनो एक बाळक એમને પ્રશ્ન પૂછવાની તેઓ શરૂઆત કરે છે। તો આપણે હવે આગળથી જોઈએ કે શું પ્રશ્ન છે। ધ બોય સેડ ગુડ ઇવનિંગ સર, સુપ્રભાત સાહેબ, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ। મિસ્ટર શાહ સેડ ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ ટેલસ। જિગ્નેશ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ માય પ્રોબ્લેમ, ઇટ હેઝ લીડ મી ટુ ઇન્ડેસિવનેસ, આઈ કાન્ટ take a quick decision and I feel I waste my time, I prepare a timetable but I can't follow it, how can I build up my confidence। Mr. Bakshi said, in which class are you studying Jignesh? Jignesh said, I am in class 10th। Mr. Bakshi said, tell me, how many days do you plan for Jignesh? Jignesh said, I go for a monthly planning। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી સાથે એને સમજવાની કોશિશ કરીએ। તો બોય, ધ બોય સેડ, વિદ્યાર્થી કહે, ગુડ ઇવનિંગ સર, ગુડ શુભ સાંજ સાહેબ શ્રી, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ, હું જિગ્નેશ છું તલોદથી, આઈ એમ જિગ્નેશ ફ્રોમ તલોદ, હું જિગ્નેશ છું તલોદથી। મિસ્ટર શાહ સેડ, ગુડ ઇવનિંગ મિસ્ટર, સોરી, ગુડ ઇવનિંગ જિગ્નેશ। મિસ્ટર શાહ કહે છે કે ગુડ ઇવનિંગ જિગ્નેશ, વોટ્સ યોર પ્રોબ્લેમ, તારી સમસ્યા શું છે? વોટ્સ યોર પ્રોબ્લેમ એટલે સમસ્યા, શું કહે છે? વોટ્સ યોર પ્રોબ્લેમ જિગ્નેશ, ટેલસ, ટેલસ એટલે અમને જણાવ, અમને જણાવ, અસ એટલે અમને જણાવ। જિગ્નેશ સેડ, લેક, લેક એટલે ઓછો, લેસ, લેસ એટલે ઓછો અને ગુજરાતીમાં કહેવાય ને ઓછો। લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ એટલે કહેવાય આત્મવિશ્વાસ, આત્મવિશ્વાસ એટલે કે મારો આત્મવિશ્વાસ લેક એટલે ઓછો છે। ઇઝ માય પ્રોબ્લેમ એટલે કે મારો આત્મવિશ્વાસ ઓછો છે, મારો આત્મવિશ્વાસ ઓછો છે તે જ મારી સમસ્યા છે। ઇઝ માય પ્રોબ્લેમ એટલે એ મારી સમસ્યા છે। ઇટ હેઝ લીડ મી, લીડ મી એટલે મને લઈ જાય છે। ઇનડેસિવનેસ, ઇનડેસિવનેસ એટલે અનિર્ણાયક શક્તિ તરફ, શું કહે છે? જે મારો ઓછો આત્મવિશ્વાસ છે, ઇટ હેઝ લીડ એટલે દોરી જવું, લઈ જવું, મી ટુ ઇનડેસિવનેસ એટલે કે મને અનિર્ણાયક શક્તિ તરફ દોરી જાય છે। કોઈ પણ વિષય, કોઈ પણ ટોપિકમાં કે કોઈ પણ વ્યક્તિનો જ્યારે આત્મવિશ્વાસ ઓછો હોય, સેલ્ફ કોન્ફિડન્સ એટલે વ્યક્તિ પોતે અનિર્ણાયક શક્તિ, પોતે પોતાની જ રીતે એ નિર્ણય લઈ શકતો નથી એટલે કહે છે કે હું, મને મારો આત્મવિશ્વાસ ઓછો હોવાને લીધે હું કોઈ નિર્ણય લઈ શકતો નથી એટલે ઇનડેસિવનેસ એટલે અનિર્ણાયક શક્તિ, ડિસિઝન ન લઈ શકું, બરાબર છે? એટલે ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો કે ઇનડેસિવનેસ એટલે અનિર્ણાયક શક્તિ। આઈ કાન્ટ ફોલો અથવા તો આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન, ક્વિક એટલે જલ્દીથી, તરત જ, તરત, ડિસિઝન એટલે નિર્ણય, ઓકે। હવે ઇનડેસિવનેસ અનિર્ણાયક શક્તિ અને નિર્ણય શક્તિ એટલે તરત જ, આઈ કેન નોટ ટેક અ ક્વિક, હું તરત જ નિર્ણય લઈ શકતો નથી, મારામાં એ ક્ષમતા નથી, ક્વિક એટલે લેવું એટલે કે કોઈ નિર્ણય હું જલ્દીથી લઈ શકતો નથી, આઈ કેન નોટ ટેક અ ક્વિક ડિસિઝન, એન્ડ અને આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ, અને હું અનુભવ કરું છું, અનુભવું, આઈ વેસ્ટ માય ટાઈમ, હું મારો સમય બગાડી રહ્યો છું। એ પોતે એવું કહે છે કે જ્યારે કોઈ હું નિર્ણય શક્તિ મારામાં નથી કે હું કોઈ જલ્દીથી, મારો આત્મવિશ્વાસ ઓછો છે, હું નિર્ણય, મારી જે નિર્ણાયક શક્તિ છે એ ઓછી હોવાને લીધે હું જલ્દીથી નિર્ણય, તરત જ નિર્ણય લઈ શકતો નથી, એન્ડ આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ, અને હું એવો અનુભવું છું કે હું મારો સમય વ્યતીત બગાડી રહ્યો છું।
आई प्रिपेर अ टाइम टेबल बट कांट फॉलो इट। आई प्रिपेर हूँ प्रिपेर एटले तैयार करूँ, हूँ टाइम टेबल पर बनावू छू, पोते तैयार करूँ। पोते व्यक्ति जे स्टूडेंट छे ए दसमा धोरणनो छे एटले पोते પોતાની રીતે કોશિશ પણ કરે છે કે પોતે કોશિશ કરી શકે કે પોતે દસમા ધોરણના લેવલ સુધી એ પોતે ટાઈમ ટેબલ પણ બનાવે છે, બરાબર કામ પણ પરફેક્ટ કરે છે, છતાં પણ તે પોતે વ્યક્તિ એ સ્ટુડન્ટ એ વિદ્યાર્થી એ પોતે નિર્ણય શક્તિ લઈ શકતો નથી, નિર્ણય નથી એનામાં। તો આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ, પરંતુ હું તેને અનુસરી શકતો નથી। અનુસરવું, હું ટાઈમ ટેબલ પણ બનાવું છું પણ એ ટાઈમ ટેબલને હું અનુસરી શકતો નથી। હાઉ કેન આઈ બિલ્ટ અપ માય કોન્ફિડન્સ, હાઉ કેન બિલ્ડ એટલે બાંધવું કહેવાય, અને આપણી ભાષામાં કેળવવું કહેવાય। કેળવવું એટલે કેળવવું, મારે આ મારો આત્મવિશ્વાસ કેવી રીતે કેળવી શકું, શું કહે છે, હાઉ કેન આઈ એટલે હું કેવી રીતે કેળવી શકું, અપ માય કોન્ફિડન્સ એટલે કે મારા આત્મવિશ્વાસને વિશ્વાસને હું કેવી રીતે બિલ્ડ કરી શકું, કેળવી શકું, મને એ સમજાવો। એટલે જિજ્ઞેશ પૂછે છે કે મારો આત્મવિશ્વાસ સાહેબ ઓછો છે, આ મારી અર્ન મારી જે શક્તિ છે આઈ હેઝ લીડ મી ટુ, અને આને લીધે મારી જે અનિર્ણાયક શક્તિ તરફ હું વહેવા લાગુ છું, દોરી જાઉં છું, એટલે કે હું નિર્ણય જલ્દી લઈ શકું તેમ નથી, એટલે હું એ તરફ આગળ વધી જાઉં છું, એમ કે હું મારામાં આત્મવિશ્વાસ નથી એટલે નિર્ણય શક્તિ મારામાં ઓછી છે, એટલે હું કોઈ ડિસિઝન તરત લઈ શકતો નથી, અને તેને લીધે આઈ ફીલ આઈ વેસ્ટ માય ટાઈમ, હું મારો સમય બગાડી રહ્યો છું। આઈ પ્રિપેર અ ટાઈમ ટેબલ બટ કાન્ટ ફોલો ઇટ, હું સમય મારું જે સમયપત્રક છે વાંચવાનું રીડિંગનું એ પણ બનાવું છું। હાઉ કેન આઈ બિલ્ટ અપ કોન્ફિડન્સ, મારે કેવી રીતે મારો સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે કોન્ફિડન્સ વધારવો જોઈએ, તમે મને એ જણાવશો। મિસ્ટર બક્ષી સહિત ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિગ્નેશ, જિગ્નેશ તું કયા ક્લાસમાં અભ્યાસ કરી રહ્યો છે, ઇન વિચ ક્લાસ આર યુ સ્ટડિંગ જિગ્નેશ તું કયા ક્લાસમાં અભ્યાસ કરી રહ્યો છે। ઓકે જિગ્નેશ છે, આઈ એમ ક્લાસ 10th, હું દસમા ધોરણમાં છું, આપણે રોમન અંકમાં લખ્યું છે, બરાબર કહે છે કે હું દસમા ધોરણમાં અભ્યાસ કરું છું, જિગ્નેશ છે આઈ એમ ઇન ક્લાસ 10th, હું દસમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છું। મિસ્ટર બક્ષી સેઝ ટેલ મી, મને જણાવો, હાઉ મેની ડેઝ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ, હાઉ મેની ડેઝ કેટલા દિવસનું આયોજન, પ્લાન એટલે આયોજન કરવું, યોજના કે આયોજન, ચલો આયોજન। મિસ્ટર બક્ષી સે ટેલ મી, મને જણાવો, હાઉ મેની ડેઝ કેટલા દિવસ ડુ યુ પ્લાન ફોર જિગ્નેશ, તું કેટલા દિવસનું આયોજન કરે છે જિગ્નેશ, મને જણાવ। જિગ્નેશ સેડ આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ, હું એક મહિનાનું આયોજન કરવા જઈ રહ્યો છું, એટલે કે આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ, હું કે એક મહિનાનું આયોજન કરવા જઈ રહ્યો છું, આઈ ગો ફોર અ મંથલી પ્લાનિંગ, હું એક મહિનાનું આયોજન કરવા જઈ રહ્યો છું, એટલે કહે છે કે મારામાં જે આયોજન કરવાની ક્ષમતા છે એ એક મહિનાની છે, બરાબર છે, તો પોતે આત્મવિશ્વાસુ વ્યક્તિ નથી, એની અનિર્ણાયક શક્તિ છે, ઇન્ડેસિવનેસ ઓછી છે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે જિગ્નેશ અને મિસ્ટર શાહનો જે સંવાદ છે એ આપણે અહીં અડધા સુધી લખ્યો છે, હવે થોડી ક્વેશ્ચન આન્સરની વાત કરી દઈએ જેથી આપણને ખબર પડે કે કયા પ્રશ્નો આપણને ખ્યાલ આવે, મંથલી એટલે મહિનાની, ઓકે ફ્રેન્ડ્સ, વોટ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ, જિગ્નેશની સમસ્યા શું છે, તો વોટ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ, તો જિગ્નેશની સમસ્યા શું છે, તો જિગ્નેશની સમસ્યા આપણને ખબર છે બધાને, સેલ્ફ કોન્ફિડન્સ, લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ, તો આપણને જવાબ મળી જશે કે લેક જિગ્નેશ પ્રોબ્લેમ્સ ઇઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, અથવા તો આપણે લખી શકીએ કે વોટ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ, માય એટલે જિગ્નેશ પ્રોબ્લેમ, આપણે અહીંથી લખી શકીએ કે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ જિગ્નેશ પ્રોબ્લેમ, એટલે કે જિગ્નેશની સમસ્યા છે ઓછો આત્મવિશ્વાસ। વોટ પ્રોબ્લેમ્સ ડઝ જિગ્નેશ ફેસ, તો આપણે એક પ્રશ્નની વાત કરી દઈએ, બિકોઝ ઓફ હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, કારણ કે હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ, તેનો આત્મવિશ્વાસ ઓછો છે, બરાબર,
तो आपने खबर पड़े विद्यार्थी मित्रों के जिग्नेस प्रॉब्लम, तो 10 जिग्नेस प्रॉब्लम, तो जिग्नेस फेस हैज लीड हिम टू इंडिसिवनेस. शू कहे छे जिग्नेस, जिग्नेस प्रॉब्लम, सॉरी जिग्नेस प्रॉब्लम्स हैज लीड हिम टू इंडिसिवनेस. जिग्नेस की समस्या ये है कि तेने अनिर्णायक शक्ति तरफ लई जाए छे. तो आपणे त्यां इट लख्युं छे, त्यां आपणे एवुं लखवानुं छे कि जिग्नेस प्रॉब्लम्स हैज लीड हिम टू इंडिसिवनेस. सो ही फील्स हिम वेस्ट हिज टाइम. तो ये एवं अनुभवी रह्यो छे कि हिज लेक ऑफ सेल्फ कॉन्फिडेंस. तो ही फील्स ही वेस्ट हिज टाइम, तेथी ते ओछो पोतानो समय बगाड़ी रह्यो छे. एटले आपणे आ प्रश्नथी अहींथी आपणे आ क्लास सुधी लखवानुं छे, पण आपणे फेरफार करवानो छे ए शब्दोनो, तो आपणे एनो जवाब लखी शकीशुं. इन विच क्लास इज जिग्नेस स्टडी? तो जिग्नेस इज स्टडिंग इन स्टैंडर्ड 10th. जिग्नेस 10मा धोरणमां अभ्यास करे छे. हाउ मेनी डेज ध जिग्नेस प्लान फॉर? तो जिग्नेस प्लान फॉर 1 मंथ, એટલે કે જિગ્નેશ પ્લાન ફોર 1 મંથ, અથવા તો જિગ્નેશ પ્લાન હાઉ મેની ડેઝ, તો 30 ડેઝ આપણે એવું લખીએ. તો હાઉ મેની ડેઝ જિગ્નેશ, હાઉ મેની મંથ જિગ્નેશ પ્લાન ફોર? તો જિગ્નેશ પ્લાન ફોર 1 મંથ, પણ આપણને ડેઝ આપ્યા તો જિગ્નેશ, જિગ્નેશ પ્લાન ફોર 30 ડેઝ, એટલે એક મહિનામાં 30 થી 31 ડેઝ આપણે, પણ મંથલી પણ લખી શકીએ, 1 મંથ પણ લખી શકીએ, અને 30/31 ડેઝ પણ લખી શકીએ. તો આપણને જો એ ડેઝ આપ્યા તો આપણે 30/31 ડેઝ પણ લખી શકીએ. અને હાઉ મેની મંથ ડઝ જિગ્નેશ પ્લાન ફોર? તો આપણે અહીં પણ એવું લખી શકીએ કે મંથ ડેઝ આપ્યું હોય તો મંથ પણ સમજવાનું, કે હાઉ મેની મંથ, મંથ લખીએ તો 1 મંથ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણને આ પેરેગ્રાફ વિશે ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે પણ કોઈ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર આપણે લખવાના હોય, એના સ્પેલિંગ લખવાના હોય, તો આપણે કેવી રીતે એ સ્પેલિંગો લખી શકીએ, એના જવાબ આપણે કેવી રીતે લખી શકીએ, તો એ રીતે આપણે આ ટોપિકને આપણે ડિસ્ક્રાઇબ કરવાનો છે અને આપણે એને લખવાની કોશિશ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ ટોપિક વિશે ખ્યાલ આવી ગયો હશે. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી પાછા આપણે મળીશું. Thank you, student.